નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજે મળવાનું થયું. હું મિતેશ દુધાણી, મારી યુટ્યુબ ચેનલ ધોરણ 12 કોમર્સ બીએ ચેપ્ટર નંબર 5 ની આજે વાત કરવી છે. કર્મચારી વ્યવસ્થા પ્રેરણા વિદ્યાલય અને સ્માર્ટ એજ્યુકેશન દ્વારા સંચાલિત આ યુટ્યુબ ચેનલ આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા. અંદાજ આવી ગયો હશે કે ધંધા કે એકમની અંદર, પેઢીની અંદર, કોઈ ક્ષેત્રની અંદર કર્મચારીની કેટલી જરૂરિયાત હોય છે. ચર્ચા કરીએ મિત્રો કર્મચારી વ્યવસ્થાની પ્રસ્તાવના. ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉદ્યોગોની અંદર ઉત્પાદન કાર્ય ખૂબ મોટા પ્રમાણમાં થતું હતું, પરંતુ એ સમય દરમિયાન કોઈ એવી કોઈ ચોક્કસ પદ્ધતિ નહોતી. ઓછા ખર્ચમાં વધુ નફો મેળવવા માટે સંચાલકો આવું વલણ ધરાવતા હતા અને પરિણામે કર્મચારીનું શું થતું હતું? શોષણ. પણ સમય બદલે મિત્રો, સમય બદલાણો 19મી સદીના અંતના ભાગમાં આગવી સૂજ ધરાવતા સંચાલકો આવ્યા. ઉત્પાદન પ્રવૃત્તિની અંદર જડતા ન આવે, ઓછા ખર્ચે વધુ નફો ન થાય એ હેતુથી કર્મચારીઓને લાગણીશીલ બનાવવામાં આવ્યા. કર્મચારીઓની માંગ, કર્મચારી પ્રત્યેનું વલણ સુધર્યું. કર્મચારીઓને જે યંત્ર ઉપર કામ કરતા હતા એ કર્મચારીઓને ધંધાકીય એકમમાં ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ, બધી જ બાબતે કર્મચારીની જે જરૂરિયાત છે એને પૂરતી રીતે સહયોગ આપવામાં આવ્યો. અને તમને ખ્યાલ છે કે કોઈ પણ ધંધાકીય એકમમાં જ્યારે યંત્ર ઉપર કર્મચારી કામ કરે છે, વગર યંત્ર કર્મચારી વગર ચાલતું નથી. એટલે કર્મચારી ધંધાકીય એકમમાં યંત્ર ઉપર કામ કરે છે એટલે એકમના હાથ પગ છે. મિત્રો, અગાઉ સંચાલનની અંદર કર્મચારીને એટલું મહત્વ નહોતું આપવામાં આવતું, પણ અત્યારે હાલના યુગમાં આયોજન સર્વશ્રેષ્ઠ હોય, વ્યવસ્થા તંત્ર ખૂબ સારું હોય અને કર્મચારી વ્યવસ્થા જો ખામીયુક્ત હોય તો ધંધાકીય એકમ નિષ્ફળ નીવડે. એટલે જેટલું મહત્વ પી ફોર પ્લાનિંગ ઓફ ઓર્ગેનાઇઝેશન છે, આયોજન અને વ્યવસ્થા તંત્ર છે, પ્લાનિંગ ઉપર જે કાર્યરત કામ કરવાના છે, જે એજન્ડા, જે ધ્યેય નક્કી થયા છે, જે હેતુ નક્કી થયા છે એને પાર પાડવા માટે, યંત્ર ઉપર કામ કરવા માટે દરેક જગ્યા પર કર્મચારીની ખૂબ જરૂર પડે. એટલે ધંધાકીય એકમની સફળતાનો આધાર એકમના કામ કરતા કર્મચારી વ્યવસ્થા પર રહેલો છે. મિત્રો, કર્મચારી વ્યવસ્થા ખૂબ મહત્વનો ભાગ, એકમના ખૂબ મહત્વના હાથ પર. કર્મચારીની જરૂર તો પડશે જ. કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને એના લક્ષણો, આપણો આજનો પહેલો પ્રશ્ન જોઈએ. લક્ષણોની પહેલા ચર્ચા કરીએ. કર્મચારી વ્યવસ્થા અન્ય કાર્યો સાથે સંબંધિત પ્રવૃત્તિ છે. કર્મચારીઓ આપણા ધંધાકીય એકમ માટે એક મૂડી રોકાણ છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે. કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમમાં વિશાળ પ્રવૃત્તિ છે. કર્મચારી વ્યવસ્થા માનવ સંબંધિત પ્રક્રિયા છે, કારણ કે કર્મચારી મૂળ માનવ છે. કર્મચારી વ્યવસ્થા દરેક બાબતે કામ કરે છે, દરેક પ્રવૃત્તિ કરે છે, દરેક કાર્યો કરે છે, એટલે એકમ ગતિશીલ, ડાયનેમિક બને છે. કર્મચારી વ્યવસ્થા એ કાયમી પ્રક્રિયા છે અને કર્મચારી વ્યવસ્થા સંચાલનની અગત્યની પ્રક્રિયામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ 7 લક્ષણો કર્મચારી વ્યવસ્થાના છે. મિત્રો, વ્યાખ્યા જોઈએ કર્મચારી વ્યવસ્થાની. વિસ્તૃત અર્થની અંદર કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ આપવી, કર્મચારીને પ્રમોશન બઢતી આપવું, કર્મચારીને નિવૃત્તિ સુધીના કાર્યોનો લાભ આપવો, એ નિવૃત્તિ તથા નિવૃત્તિ બાદના કાર્યો હાથ ધરવા એટલે કર્મચારી વ્યવસ્થા. હું આને ભપતા બબ છૂની પણ કહું છું. ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, અપકર, છૂટા કરવા અને નિવૃત્તિ સુધીના કાર્યો, ભપતા બબ છૂની. તો ભરતી, પસંદગી, તાલીમ અને નિવૃત્તિ સુધીના કાર્યોનો જેમાં સમાવેશ થતો હોય એને આપણે કહીએ કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થાનો કોન્સેપ્ટ ખ્યાલ, કર્મચારી વ્યવસ્થાનો અગાઉ પણ આપણે અર્થ જોયો. કર્મચારી વ્યવસ્થાનો અર્થ અગાઉ માત્ર કર્મચારીની નિમણૂક કરવા પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ કર્મચારીને નિમણૂક કરી તેને મેળવવા, મેળવવા પછી એને તાલીમ આપવી, મેળવવા, કેળવવા, જાળવવા, નિવૃત્તિ સુધી કર્મચારી વ્યવસ્થાની અંદર એ પ્રક્રિયાનો ભાગ બની જાય છે. આ કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે, આ કર્મચારીઓ વચ્ચે બેઠક કરવામાં આવે છે, કર્મચારીને તાલીમ આપી અને કેળવવામાં આવે છે, દરેક કર્મચારીને નિવૃત્તિ સુધી જાળવવામાં આવે છે. એટલે મેળવવા, કેળવવા, જાળવવા, કર્મચારીને તાલીમ આપી, કર્મચારીને નવું જ્ઞાન આપવું, કર્મચારીને પૂરતો સંતોષ આપવો, મતલબ કર્મચારીને મેળવવા, કેળવવા અને એને સાચવવા સુધીની બાબત એ કર્મચારી વ્યવસ્થાનો એક મોટો અંશ, મોટો ભાગ બની જાય છે. મિત્રો, એક એક લક્ષણને આપણે ચર્ચિત કરીએ. પહેલી બાબત છે, અન્ય કાર્યો સાથે કર્મચારીઓ સંબંધિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે. એ આયોજન હોય, એ વ્યવસ્થા તંત્ર હોય, એ દોરવણી હોય, એ સંકલન હોય, એ કોમ્યુનિકેશન હોય, કે અંકુશ હોય, બધી જ બાબતોમાં કર્મચારી પોતાની રીતે જોડાયેલો રહેલો છે.
એટલે દરેક સંચાલનના કાર્યો સાથે કર્મચારી વ્યવસ્થા ભાગ ભજવે. બીજી લક્ષણની બાબત છે મૂડીરોકાણ. કર્મચારી એકમ માટે મૂડીરોકાણ છે. તમે જુઓ, કર્મચારીની ભરતી કરો, કર્મચારીની પસંદગી કરો, કર્મચારીની તાલીમ આપો, કર્મચારીને વિકાસ આપો, વિકાસ કરાવો, કર્મચારી નવું જ્ઞાન ડેવલપ કરાવો. આ બધા જ કાર્યો માટે કર્મચારી માટે થોડોક તો થોડોક, વધારે તો વધારે એકમ, ધંધો, પેઢી ખર્ચ કરે છે. તાલીમમાં પાછળ ખૂબ મોટો ખર્ચ થાય, પસંદગી પાછળ ખૂબ મોટો ખર્ચ થાય, કર્મચારીના ડેવલપમેન્ટ માટે, કર્મચારીને નવું જ્ઞાન પીરસવા માટે, કર્મચારી નવું જ્ઞાન આપવા માટે ખૂબ મોટો ખર્ચ થાય. એટલે ધંધાનો આ ખર્ચ નહીં, પરંતુ ધંધા માટે મૂડીરોકાણ છે. કર્મચારી પાછળ કરવામાં આવેલો ખર્ચ એ ધંધા માટે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે, મૂડીરોકાણ છે. કારણ કે કર્મચારીને કેળવશો તો ધંધા કી એકમ તમારું ઓટોમેટિક કેળવાઈ જશે, ઉત્પાદન પ્રવૃત્તિ વધશે, નફાકારકતા વધશે. તો મૂડીરોકાણ. ધંધા કી એકમમાં કર્મચારી વિશાળ પ્રવૃત્તિ ધરાવે છે. માત્ર કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ એ એક એક વિશાળ નહીં, પરંતુ કર્મચારીના કલ્યાણ માટેની પ્રવૃત્તિ હોય, કે કર્મચારીને મેળવવાના હોય, કે કર્મચારીને કેળવવાના, ખીલવવાના, જાળવવાના, કર્મચારી પાછળ વિકાસના કાર્યો કરવાના, તાલીમ આપવાનું, સંશોધન આપવાનું, નવું જ્ઞાન આપવાનું, બધી જ બાબતે કામ કરવામાં આવે. એટલે કર્મચારી વ્યવસ્થા ધંધા કે એકમ માટે વિશાળ પ્રવૃત્તિ છે, ધ હ્યુજ એક્ટિવિટીઝ. માનવ સંબંધિત પ્રક્રિયા ઉપર કર્મચારી વ્યવસ્થા ખ્યાલ ધરાવે છે. કારણ કે કર્મચારી એ ઉત્પાદનનું એક માત્ર જીવન સાધન નહીં. મિત્રો, કર્મચારીને પણ લાગણી હોય છે, કર્મચારીને પણ સમાન હોય છે, સમાનની ભાવના હોય છે. કર્મચારી સાથે માનવતા ભેરું વર્તન કરવું જોઈએ. જરૂરથી સંચાલકોનું વલણ કર્મચારી પ્રત્યે પ્રેમપૂર્વકનું હોવું જોઈએ. એટલે કર્મચારી વ્યવસ્થા એ માનવ સંબંધિત પ્રક્રિયા બની જાય છે. કર્મચારી કામ કરે છે તો તમારા ધંધાને એ ગતિશીલ બનાવે છે, ડાયનેમિક પ્રોસેસ છે. તો યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે ધંધા કી એકમમાં ખૂબ પ્રવૃત્તિઓ થાય છે, અને ખૂબ પ્રવૃત્તિઓ થાય એટલે ધંધા કી એકમ ગતિશીલ બને. કર્મચારી વ્યવસ્થા કાયમી પ્રક્રિયા છે, મે બી એ કન્ટિન્યુઅસલી પ્રોસેસ, વારંવાર જરૂર પડે છે. ધંધા કી એકમમાં જ્યાં સુધી કામ ચાલે છે ત્યાં સુધી કર્મચારીની જરૂર તો રહેવાની જ. આજે કામ થઈ ગયું, કાલે કર્મચારી ન આવે, ધંધા કી એકમ પડી ભાંગે, ન ચાલે. એટલે જ્યાં સુધી ધંધા કી એકમનું અસ્તિત્વ છે ત્યાં સુધી કર્મચારીનું પણ અસ્તિત્વ રહેવું જોઈએ. એટલે કર્મચારી વ્યવસ્થા એ એક કાયમી પ્રક્રિયા છે, કન્ટિન્યુઅસલી પ્રોસેસ. અને છેલ્લો મુદ્દો જોઈએ, સંચાલનની એક અગત્યની પ્રક્રિયામાં પણ કર્મચારી સમાવિષ્ટ છે. દાખલા તરીકે એવા કાર્યો જેમાં આયોજન હોય, વ્યવસ્થા તંત્ર હોય, દોરવણી હોય, સંકલન હોય, અંકુશ હોય, એવા તો કંઈક કેટલા જરૂરિયાત કાર્યો હોય છે એકમની અંદર, એમાં કર્મચારી ખૂબ પોતાની અગત્યની ભૂમિકા. જુઓ, અહીંયા દરેક કર્મચારી નાનામાં નાના કાર્ય માટે કે મોટામાં મોટા કાર્ય હોય, એ આયોજનનું કેમ ન હોય, એ વ્યવસ્થા તંત્રનું કેમ, દરેક કાર્ય માટે સંચાલનની અંદર કર્મચારી અગત્યની ભૂમિકા ભજવે છે. મિત્રો, આ હતા કર્મચારી વ્યવસ્થાના લક્ષણો. નવા ટોપિક સાથે ફરી મળીશું. દરેક વિદ્યાર્થી મિત્રોનો ફરી એક વખત આભાર વ્યક્ત કરું છું. આપને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય જરૂરથી 9714-52467 અમારો મોબાઈલ નંબર છે, આપ આપના પ્રશ્નો મારા સુધી મોકલી શકો છો. મેલ આઈડી પણ તમને આપેલું છે. મિત્રો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મારી વેબસાઈટ પણ છે, યુટ્યુબ ચેનલ પણ છે. આપ દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ આભાર. લાઈક કરશો, વિડીયો જોયો હોય તો આપ લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો, કોમેન્ટ જરૂરથી કરશો. આપના આજુબાજુના ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થી હોય તો આ માહિતી આ વિડીયો દ્વારા જરૂરથી શેર કરશો, આ વિડીયો એમને સુધી મોકલશો. હું મિતેશ દુધાની ફરી એક વખત આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. નવા ટોપિક સાથે નવી ચર્ચા કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ.